નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જોવાના છે પ્રશ્ન બેંક ગુજરાતી ધોરણ આઠ સમય છે મિત્રો એક કલાક તારીખ ચોવીસ નવ બે હજાર બાવીસ અને મિત્રો કુલ ગુણ છે પચીસ તો મિત્રો આપણે જોવાના છે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તો મિત્રો સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો અને મિત્રો વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં બરાબર ચાલો તો આપણે જોઈએ સોલ્યુશન ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે તો મિત્રો આ વિકલ્પો છે એમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે પચીસ અઠ્ઠાવીસ ત્રીસ કે પાંત્રીસ તો મિત્રો એનો જવાબ આવશે ત્રીસ સેક્ટરમાં વહેંચાયેલું છે ઓકે ચાલો આગળ જોઈએ ગ્રીન સિટી એટલે શું લીલાછમ વૃક્ષો લીલુંછમ મેદાન હરિયાળુ નગર કે હરિયાળુ વન તો મિત્રો એમાં આવશે હરિયાળુ નગર આવશે શું આવશે હરિયાળુ નગર ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહને શું નામ આપવામાં આવ્યું છે શિવાજી ભવન ગાંધી ભવન નેહરુ ભવન કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન તો મિત્રો એનો જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી કે સોનિયા ગાંધી મિત્રો અહીંયા સોનિયા ગાંધી આવશે કોઈ બી ગાંધી અલગ આવશે તો મિત્રો એનો જવાબ આવશે રાજીવ ગાંધી આવશે ઓકે ચાલો આગળ જગદુસાએ વખારની અંદર લેખ શૈની ઉપર લખાવ્યો હતો લોખંડના પત્રા પર તાંબાના પતરા પર સોનાના પતરા પર કે ચાંદીના પત્રા પર તો બાળકો એનો જવાબ આવશે તાંબાના પત્રા પર ઓકે તો મિત્રો આગળ આવશે લેખમાં અનાજ કોની માલિકીનું બન આવ્યું હતું રાજાની જગદુસાની કે દેશની પ્રજાની કે વેપારીની તો મિત્રો એમાં જવાબ આવશે દેશની પ્રજાની આવશે દેશભક્ત જગદુસા આ પાઠમાંથી જગદુસાનો નગર સેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે વેપારીનો માનવતાવાડી કર કસરયુક્ત તકવાડી તો એમાં આવશે મિત્રો માનવતાવાડી મિત્રો આ ગદ્ય વિભાગ છે બરાબર પદ્ય વિભાગનો પણ અલગ આવશે ધ્યાન રાખવું ખાસ ચાલો જોઈએ વિધાનસભા ગૃહના પ્રથમ પ્રવેશ મેળવવા શું કરશો તો મિત્રો વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા ગેટ પાસ ધ્યાન રાખવું બાળકો શું આવશે ગેટ પાસ સાથે રાખવું ગેટ પાસ વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે કારણ કે વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છેનું કારણ શું છે કારણ કે ત્યાં કાયદા એટલે કે ધારા બરાબર ધારા વિશે કાયદા વિશે લડવામાં આવે છે એટલા માટે ઓકે ચાલો દસમાં રાજાની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે તો મિત્રો એનો જવાબ આવશે રાજાની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોડાગર જગદુસાનો સહારો લે છે જગદુસા શો વ્યવસાય કરતા હતા તો જગદુસા ગામે ગામ ફરી મોટા વેપાર કરતા હતા આગળ જોઈએ જગદુસ્સાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય તો જગદુસાની સરખામણી કરી આપણે લખીએ આજે મારી નવી શાળાનો પહેલો દિવસ હતો મનમાં થોડા દર સામે હું શાળાએ પહોંચ્યો શાળાના આચાર્યશ્રી મને મારા વર્ગમાં બેસાડ્યો મારા શિક્ષક અને મારા વર્ગના વિદ્યાર્થીઓએ મારું સ્વાગત તાળી વગાડી કર્યું રિસેસમાં વિદ્યાર્થીઓ સાથે નવી મિત્રતા થઈ આમ પહેલો દિવસ શાળામાં આ રીતે પૂરો થયો બરાબર તો આ મિત્રો તેરમાનો જવાબ છે ચાલો ત્યાર પછી તમારા આવનારા જન્મદિવસે તમે શું કરશો તો મિત્રો પહેલું શું કરીએ આપણે મારા જન્મદિવસે હું એક વૃક્ષ વાવીશ શું કરીશ વૃક્ષ વાવીશ મારા જન્મદિવસે હું જરૂર જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશ મારા જન્મદિવસે હું મંદિરમાં દર્શન કરવા જઈશ મારા જન્મદિવસે હું બધાને ચોકલેટ વેચીશ મારા જન્મદિવસે હું સારી ટેવ જરૂર પાડીશ ઓકે મિત્રો ચાલો ત્યાર પછી પંદરમો પ્રશ્ન ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે તો મિત્રો એનો જવાબ છે ગાંધીનગરમાં કુલ ત્રીસ સેક્ટરના માર્ગો વિભાજીત થયેલા છે ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે દરેક માર્ગે વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે આથી વૃક્ષો અને ફૂલો અને સુંદર લાગતા ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વિસળદેવ કઈ આપત્તિથી ચિંતા ટૂર હતા વિસળદેવ ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો અઢોરામાં પૂરું ખેતરો પર ટીડ ત્રાટક્યા રાજાના ઢનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં આ આપતીથી વિસળદેવ ચિંતા ટૂર હતા દરેક વખારના તાંબાના પત્રા પર જગડુસાએ શું લખાવ્યું હતું શા માટે તો દરેક વખરના તાંબાના પત્રા પર જગડુસાએ લખાવ્યું હતું કે આ વખાર જગડુસાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ બાળુઓનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ જગદુસાનો હક નથી જગડુસા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા આથી એમણે દરેક વખતના તાંબાના પતળા ઉપર જાણાવેલ ઉપર જણાવેલ લખાવ્યું હતું ઓકે ચાલો અધર્મ પ્રશ્ન રાજા વિસળદેવે જગડુસા આગળ પોતાની શિવ વ્યથા રજૂ કરી રાજા વિસળદેવ દેવે જગડુસા આગળ પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે એમના ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી થઈ ગયા છે આશા હતી કે આ વર્ષે વરસાદ આવશે તો હું બધું સારું થઈ જશે પણ વરસાદ આવ્યો નહીં એમાં વડે ખેતરમાં ટીર પડ્યા તેથી નુકસાન પહોંચ્યું પ્રજા ભૂખથી તરફડતી હતી આવે વખતે પ્રજાનો દુઃખ દૂર કરનાર અત્યારે એમનો કોઈ ઉપાય દેખાતો નથી ત્યાર પછી મિત્રો નીચેના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ છે યાદી તૈયાર કરો મારા ગામમાં મળતી સુવિધાઓની યાદી શાળા કોલેજ હોસ્પિટલ બસ સ્ટેશન એમ્બ્યુલન્સ જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે વિવિધ દુકાનવાળા કોમ્પ્લેક્સ બાળકોને રમવા માટે મેદાન બાગ બગીચા દવાની દુકાન હોટેલ પોલીસ સ્ટેશન વગેરે છે ત્યાર પછી તમારા વિસ્તારમાં આપેલ આવેલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે શું કરશો નદીમાં ભયાનક પૂર આવ્યું છે ચાલો જવાબ પૂરો પૂર પહેલાં સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોને વાકેફ કરીશ ઊંચા વિસ્તારોથી માહિતી રાખીશ જેથી દૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરી શકાય પૂરની તંત્ર દ્વારા અપાટી ચેતવણી પ્રમાણે કામગીરી કરીશ પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દઈશ પ્રાણીઓને ખીલેથી છોડી દઈશ વાહન પૂરમાં ફસાયેલા હશે તો તેમાંથી વ્યક્તિઓને જૂટ બનાવી બહાર કાઢીશ પૂર બાદ પૂરના પાણીથી બગડેલા ખોરાક ખાઈશ નહીં પાણી ઉકાળીને ઉપયોગમાં લઈશ અન્ય લોકોની મદદ કરીશ ઓકે મિત્રો તો મિત્રો છેલ્લો સવાલ ગઢ્ય વિભાગનો જ જગડુસા દેશભક્ત કહેવાય છે કે પ્રજાવર્ષ કારણ લખો આ મિત્રો તમારે જાતે લખવાનો છે ત્યાર પછી મિત્રો પદ્ય વિભાગ ચાલુ થાય છે એના આપણે વિકલ્પો જોઈએ નીચે આપેલા વિકલ્પો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબતની મહત્વની ગણાવે છે ધન સંપત્તિ જમીન જાયદાદ મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ કે સોનું ચાંદી તો બાળકો એમાં તમારો જવાબ આવશે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ આ કાવ્યમાં કવિએ મારક શબ્દમાં કયા અર્થમાં પ્રયોજ્યા છે સાદા સાત્વિક જીવન ધન સંપત્તિની લાલસા સુખ વૈભવથી ભરપૂર કે ધૂળ માટે અને કાદવના અર્થમાં તો સાદા સાત્વિક જીવનના અર્થમાં કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે ઈશ્વરને આકાશને ડેના બેંકને કે સ્ટેટ બેંકને તો મિત્રો ઈશ્વરને ગણાવે છે ઓકે ખેડૂત ધોરીડાની તૈયાર કરે છે કારણ કે કેમ ધોરીડાની તૈયાર કરે વરસાદ પડી રહ્યો છે વરસાદની ઋતુ છે વરસાદ આવવાની તૈયારી છે કે વરસાદ થંભી ગયો છે તો બાળકો એમાં તમારો જવાબ આવશે વરસાદ આવવાની તૈયારી છે લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે આકાશમાં વાદળો ઉમટ્યા છે મહેમાન આવવાના છે કે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો એમાં તમારો જવાબ આવશે આકાશમાં વાદળો ઉમટ્યા છે શું આવશે આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે ધરતીએ લીલું વસ્ત્ર ઓઢાડ્યું ધરતી લીલી છમ બની છે ધરતી પર લીલો રંગ છાંટ્યો છે કે ધરતી પર લીલી ચાદર પાથરી છે ધરતી લીલી છમ બની છે મિત્રો ઓકે તો મિત્રો આ આમસીક્યુ પડ્ય વિભાગના હવે આપણે એક વાક્યના જોઈએ બરાબર તો મિત્રો એક વાક્યના સવાલ તમે જોઈ શકો છો એનું આપણે હવે સોલ્યુશન જોઈએ તો મિત્રો પહેલા પ્રશ્ન અઠાવીસમાં પ્રશ્નનો જવાબ છે ખુલ્લા ખેતર ખડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માટ સાઠ નીલું આભ એટલે કે એની ઉપર નીલા રંગનો આકાશ છે ત્યાર પછી મિત્રો ઓગણત્રીસમાં પ્રશ્ન વર્તમાન સમયમાં મનુષ્ય શેની પાછળ ડોટ મૂકે છે વર્તમાન સમયમાં મનુષ્ય પૈસા પાછળ ડોટ મૂકે છે મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ મનુષ્ય બીજા મનુષ્યને કોઈપણ જાતના સ્વાઠ વગર પ્રેમથી મળવું જોઈએ કવિના માટે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ કવિના માટે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ કનો પ્રવાહ જોરમાં ચાલે છે નદીનો પ્રવાહ જોરમાં ચાલે છે વીરના લડાટ પર શું શોભી રહ્યું છે વીરના લડાટ પર કંકુમનો ચાંદલો શોભી રહ્યો છે વાવણીયાને કેવી રીતે શણગાર્યું છે વાવણિયા પર હિલ્લા જડીને એના પર મોટીની શેર બાંધીને એને શણગાર્યું છે ખેડૂતો અને એના બળદો સાનાથી શોભી રહ્યા છે ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદર એની ડોકી કોટે બાંધેલા ઘુંગર માળથી શોભી રહ્યા છે નીચેના પ્રશ્નો બે વાક્યમાં ઉત્તર આપો ઢૂઢિયા મારા કાવ્યમાં જીવન અંગે કવિ કેવો આંક સૂચવે છે જીવન અંગે દરેકની સમજ જુદી જુદી હોય છે કોઈને ગરીબાઈમાં સંતોષ હોય છે તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે સાદું અને સાત્વિક જીવન જીવવા માટે કવિ ઢૂળિયા માર્ગનો આંક સૂચવે છે ખુલ્લા ખેતરમાં અડખે પડખે અને લીલું અર્થ સમજાવો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ ત્યાર પછી આડત્રીસમો કવિ પાસે શું નથી મિત્રો આડત્રીસમો પ્રશ્ન અહીંયા આવી ગયો છે આમાં મિસ્ટેક છે કવિ પાસે શું નથી એની એમના પર મન પર અસર થઈ કવિ પાસે થોડાક સિક્કા અને થોડી ચલણી નોટ નથી બરાબર મિત્રો ચલણી નોટ નથી છતાં તેની ઉપર કોઈ માઠી અસર થતી નથી પાસે પૈસો ન હોવાથી પોતાનું કંઈ બગડી ગયું હોય કે પોતાની કોઈ ખોટ પડી હોય એવું લાગતું નથી વરસાદ આવતા ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું વરસાદ આવતા ધરતી હરિયાળી બની ગઈ જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એમ લાગતું હતું નદીના પાણીનો પ્રવાહ વેગથી ઢસમસતો હતો અને ગાયો લીલું ઘાસ ચરી રહી હતી ખેડૂતોના હૈયામાં આનંદ સમારોહ ન હતો વીર અને એના બળદનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે વીરનું અને એના બળદેનું કલ્યાણ થાય તે માટે વીરના લલાટે કમ કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદની ડોકે રાખડી બાંધવામાં આવી છે વર્ષા આવી રહી છે તેવું સનાધારે કહી શકાય દક્ષિણ દિશામાં વાદળા આકાશમાં ચઢી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબુકવા માંડી છે આના આધારે આવી વર્ષા આવી એમ કહી શકાય ત્યાર પછી મિત્રો ત્રણ ચાર વાક્યમાં ત્રણ પ્રશ્નના જવાબ બે પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાના છે ત્યાર પછી ચુમ્માલીસનો પ્રશ્ન તમે જોઈ શકો છો આવી અષાઢી બીજ એ વિષય પર દસથી બાર વાક્ય લખો તો મિત્રો આવી અષાઢી બીજ અષાઢ મહિનાના મેઘરાજાની સવારે વાંચતે ગાજટે આવી પહોંચે છે આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે ઠંડા પવનના સુસવાટા સાથે તૂટી પડે છે વરસાદના આગમન સાથે ચોમેર ખુશીથી વાતાવરણ છવાઈ જાય છે પશુ પંખીઓના આનંદ સમારો નથી મોર કરા કરી નૃત્ય કરે છે ટહૂક ટહુંક ટહૂંકા કરે છે કોયલ કું કું કરે છે દેટકા ઢ્રાઉન ડ્રાઉ કરી વર્ષને વધાવે છે બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહટા નહટા ગાય છે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલીના કારેલાનો શાક વરસાદ પટક ખેડૂતો હરક સમારો નથી તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ સૌ આવી અષાઢી બીજ ગાયને વર્ષાઋતુને વધાવે છે તમને આવડતું હોય તો કોઈ એક વર્ષા ગીત લખો તો મિત્રો આ એક વર્ષા ગીત છે વરણી સીમ બની મેહુલ્ય કીધી વહેરે ભાઈ મોસમ આવી મહેનતથી મહેનતની નદી નદીઓના જળ નીતર્યા લોકોના લોકોમાં લીલા લહેર રહે ભાઈ મોસમ છે લીલો કંચન બાજરોને ઉજળો દૂઢ કપાસ રે ભાઈ મોસમ છે જુવાર લોઢે લૂમે લુ લુમે ઝૂમે ને હૈયામાં હુલ્લાસ રે ભાઈ મોસમ ઉપર ઉજળા અભમા કુંજડિયું ના કિલ્લોલ રે ભાઈ મોસમ વાટા વીઠા વાયરાટે લેટા મોળ હિલોળ રે ભાઈ મોસમ લીધો પછડે દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ રંગે ચંગે કામ કહીએ ઠાઈ મલક આબાર ડરે ભાઈ મોસમ લીલી લીલી ગુંપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ઢાન રે ભાઈ મોસમ રણનારો ટે માનવી ચાતના દેનારો ભગવાન રે ભાઈ ત્યાર પછી મિત્રો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તને ઓળખું છું માં વર્ષે ચોમાસું બરાબર કોણે કીધું ગરીબ અને કોણે કીધું ત્યાર પછી શું આ માલમ માલ તો મિત્રો આ છે આપણું ધોરણ આઠનું ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આવી રીતે મિત્રો તમને દરેક પેપરના સોલ્યુશન મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને ને લાઈક ના હોય તો કરી દેજો આવી રીતે તમે દરેક પેપરનું સોલ્યુશન પણ મળી રહેશે તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ